नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय पर्यावरण आपणो प्रकरण नंबर छे 13 पहाड़ी रहेठाण। तेमां आजे आपणे आगळ वधु अभ्यास करीशुं। गया तासमां आपणे जोयुं के जे गौरवजानी जे छे ए गौरवजानी अने तेमनी मोटरसाइकल जे लोनर जे छे तेनी साथे साथे तेओ लेह लद्दाखनी राजधानी लेह पहोंच्या हता। लेह ए खूब ज ठंडो विस्तार छे અને તેને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે। લેહની અંદર આપણે જોઈએ તો કે તાપમાન જે છે એ તાપમાન 0°C કરતાં પણ નીચું એટલે -40°C જેટલું થઈ જોવા મળે છે। તો આ લેહની અંદર તેઓ આગળ ને આગળ તેમની લોનર સાથે વધતા ને વધતા જતા હતા ત્યારે તેઓ વિશ્વ દુનિયાની ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગયા હતા અને દુનિયાની ખૂબ જ ઊંચાઈએ પહોંચેલો વિસ્તાર ત્યાં તેમણે જોયું। तो ये विस्तार में तेमने विश्वविख्यात पश्मीना शाल जेनी आपणे गया तास में चर्चा करी हती तो फरी एक बार जोई लईए। तेमां के आ जे पश्मीना शाल जे छे ए पश्मीना शाल ए 6 स्वेटर जेटली आपणे जे गरम कपड़ा पहेरे छे जे स्वेटर जे ऊनना बनेला आपणे जे कपड़ा स्वेटरो पहेरे छे एवा 6 स्वेटर भेगा करे त्यारे ए एक साल बने छे। बराबर, एटले पश्मीना साल 6 स्वेटर जेटली गरमी पूरी पाड़े छे अने ते खूब ज पातळी अने गरम होय छे। आ जे पश्मीना साल एकदम पातळी होय छे परंतु जेटली पातळी होय छे पण गरमी वधारे पूरी पाड़े छे तेथी आपणे ठंडी सामे रक्षण मळी रहे छे। अने आ जे साल जे छे ए जे बकरामांथी बनावामां आवे छे ते बकरीओना वाळ जे छे ए बकरीओना वाळ एकदम सुवाड़ा अने मुलायम होय छे अने आ एकदम सुवाड़ो अने पश्मीना ऊन भेगू जे करवामां आवे छे ए बकरीओ ए 5000 मीटरनी ऊंचाई पर जोवा मळे छे। તે દરિયાની સપાટીથી છેક 5000 મીટરની ઊંચાઈ પર ખૂબ જ ઊંચે આ બકરીઓ જોવા મળે છે અને આ બકરીઓના શરીર પર જે આ વાળ હોય છે એ વાળ એ ગરમ વાળનું આખું થર હોય છે એ ગરમ વાળના થરને લીધે આવી આ જે બકરીઓ જે છે તેમને ઠંડી સામે રક્ષણ મળે છે અને તેમને ગરમીનો અહેસાસ થાય છે। તો આપણે જોઈએ કે આ જે બકરીઓના વાળ જે છે એ બકરીઓના વાળ એમના એટલા બધા બારીક એટલા બધા ઝીણા વાળ હોય છે કે તેમના 6 વાળ ભેગા કરીએ ત્યારે આપણા માથાનો 1 વાળ થાય છે અને એક પશ્મીના શાલ અને આવા બારીક વાળ જે છે એ બારીક વાળ વડે જ્યારે શાલ ગૂંથવાની હોય બનાવવાની હોય ત્યારે મશીનમાં આવા બારીક વાળથી શાલ તૈયાર થઈ શકતી નથી। તેથી કાશ્મીરના વણાટકામ કરનારા જે લોકો જે છે એ વણાટકામ કરનારા લોકો તે આવા વાળ જે છે એ મશીનમાં ઉપયોગમાં લઈ શકતા ન હતી તેને હાથથી વણી અને હાથથી વણીને પછી એક શાલ તૈયાર કરે છે અને એ શાલ તૈયાર કરતાં તેમને 250 કલાક લાગે છે। બરાબર, તો આ થઈ પશ્મીના શાલની વાત। હવે જુઓ પછી આપણે જોઈએ કે ગૌરવજાની જે છે એ ગૌરવજાની એ પેલા નામગ્યાલ છે તેમને રસ્તામાં મળ્યા હતા તેમની સાથે વાતો કરતાં કરતાં તેમના તંબુ પર જઈને પહોંચે છે। એમના તંબુનું નામ શું હતું તો કે એમનો જે તંબુ બનાવેલો છે એ તંબુ એ શંકુ આકારનો તંબુ હતો અને તેનું નામ તેને તે જાતિના લોકો ચાપકા જાતિના લોકો રેબો તરીકે ઓળખે છે। કોને રેબો કહેવાય છે તો કે શંકુ આકારના તંબુને રેબો તરીકે ઓળખવામાં આવે છે। તો તેઓ નામગ્યાલના રેબો પાસે પહોંચ્યા અને ત્યાં જઈને ગૌરવજાનીએ જોયું એમને સમજાવ્યું કે એમના તંબુની અંદર જેવા તે ગૌરવજાની અંદર જાય છે એટલે તેમણે જોયું કે તંબુમાં ગૌરવજાની સીધા ઊભા રહી શકતા હતા એટલે તેમને થયું કે આ તંબુ મારા તંબુ જેવો નથી। ગૌરવજાનીએ જે તંબુ બનાવ્યો હતો તે તંબુ એ સાઈડ ઉપરથી એ બંને બાજુ નમેલો હતો એટલે એમાં કેવું નીચે વળીને જવું પડતું હતું સીધા ઊભા રહી શકાતું ન હતું। જ્યારે આ નામગ્યાલનો જે તંબુ જે છે રેબો એ રેબોમાં સીધા ઊભા રહી શકાય તેવું છે। પછી તેમણે નોંધ્યું કે આ જે તંબુ જે છે એ તંબુ એ મુંબઈનો જે ફ્લેટ છે તેમનો એ મુંબઈના ફ્લેટમાં જે તેમનો સૌથી મોટો રૂમ જે છે એ રૂમ જેટલો મોટો તંબુ હતો અને આ તંબુની અંદર વચ્ચેથી 2 લાકડા જે છે એ લાકડાના સ્તંભ એટલે કે થાંભલા એ વચ્ચેની સાઈડ 2 થાંભલા ગોઠવવામાં આવેલા હતા એટલે એ થાંભલા દ્વારા સ્તંભ દ્વારા ઊંચો ખૂણો કરવામાં આવેલો હતો એટલે ઊંચો ભાગ જે રાખવામાં આવ્યો હતો તેથી ત્યાં સીધા ઊભા રહી શકાતું હતું અને પછી એ જ લાકડાની બાજુમાં
ઘરમાં જે ચૂલો સળગાવવામાં આવે છે એ ચૂલાના ધુમાડાને જવા માટેની પણ ત્યાં જગ્યા રાખવામાં આવી હતી। આ રીતે તેમણે એ રેબો જે છે એ રેબોનું અવલોકન કર્યું અને જોયું। પછી નામગ્યાલે ગૌરવ જાનીને કહ્યું કે આ તંબુ જે છે એ તંબુની બનાવટ કરતાં બરાબર હજારો આ બનાવટ જે છે બનાવ એ હજારો વર્ષો કરતાં પણ જૂની છે। બરાબર હજારો વર્ષો પહેલાં પણ આવા જ તંબુ બનાવવામાં આવતા હતા, એટલે એની બનાવટ આટલી બધી જૂની છે તેવું નામગ્યાલ તેમને કહે છે। હવે જુઓ એ આ જે તંબુ જે છે એ રેબો એ ચાબકા જાતિના લોકોને ઠંડીમાં ખૂબ જ રક્ષણ આપે છે। હવે ઠંડી પણ ત્યાં કેટલી બધી પડે છે તો કે શિયાળામાં જ આપણે જોઈએ તો શિયાળામાં તાપમાન જે છે એ શિયાળાની અંદર જ્યારે ખૂબ જ ઠંડી પડતી હોય છે તો તેવા સમયે 0° કરતાં પણ ઘણું જ નીચું તાપમાન જતું રહે છે। કેટલું થઈ જાય છે તો કે 0°થી પણ નીચું એટલે -30° સુધી થઈ જાય છે, -40° સુધી પણ તાપમાન જતું રહે છે। બરાબર હવે તમને કીધું છે કે આ જે તાપમાન જે છે એ ત્યાં જે હવા હોય છે ને પવન જ્યારે ફૂંકાતો હોય છે ત્યારે એ હવા એ 70 કિમી કલાકની ઝડપે ફૂંકાય છે। હવે 1 કલાકમાં 70 કિલોમીટરની ઝડપે એ હવા ફૂંકાય છે તો આપણે તમને પ્રશ્ન આપે છે કે જો તમે આ ઝડપથી જતી બસમાં બેઠા હો અને જો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જાઓ તો આપણે જોઈએ કે 1 કલાકમાં 70 કિલોમીટરનું અંતર આ હવા જો કાપે છે તો આપણે આપણા ઘરેથી એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો આપણે ગોધરાથી નીકળીએ અને બરોડા પહોંચીએ એટલું અંતર આપણે કાપી શકીએ છીએ, એટલે દૂર આપણે પહોંચી શકીએ છીએ 1 કલાકમાં। હવે જુઓ કે રેબોની વાત કરીએ તો રેબો જે છે એ રેબો તમને ચિત્ર આપ્યું છે પાન નંબર 126 પર, તો પાન નંબર 126 પર જે તંબુનું જે રેબોનું ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે નામગ્યાલ જે છે એ નામગ્યાલના તંબુમાં આજુબાજુની સાઈડ એમના ઘેટા બકરા જેવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ ત્યાં બેસાડવામાં આવેલા છે, એટલે રેબોની નજીક ઘેટા અને બકરાને રાખવાની જે જગ્યા હોય છે એ જગ્યાને એ ચાબકા જાતિના લોકો જે છે એને લેખા કહે છે। બરાબર તો લેખા એટલે શું તો કે રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા તેને ચાબકા જાતિના લોકો લેખા તરીકે ઓળખે છે। હવે આ લેખા જે છે એ લેખામાં તેમના પ્રાણીઓ જે છે એ પાળેલા પ્રાણીઓ બાંધેલા હોય છે અને આ લેખાની જે દિવાલો હોય છે ને એ દિવાલો એકની ઉપર એક પથ્થરો ગોઠવીને બનાવેલી છે, એટલે બધી જ દિવાલો પથ્થરોની બનેલી હોય છે અને દરેક પરિવાર જે છે એ દરેક પરિવાર તેમના પોતાના પ્રાણીઓ જે હોય છે ઘેટા અને બકરા એ પ્રાણીઓ ઉપર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવી દે છે કે જેથી તેઓ તેમના પ્રાણીઓને ઓળખી શકે, કારણ કે દરેકના ઘરે ઘેટા બકરા જેવા પ્રાણીઓ વધારે હોય છે તેથી તેઓ એ પ્રાણીઓ બદલાઈ ના જાય તેના માટે ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે। અને સ્ત્રીઓ અને જે હોય છે એ સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ જે હોય છે એ છોકરીઓ જ્યારે પણ ઘેટા અને બકરાને ચરાવવા જાય ત્યારે તેઓ પોતાના પ્રાણીઓને પહેલાં ગણે છે અને ગણી અને પછી જ તેમને લેખાની બહાર લઈ ચરવા માટે લઈ જાય છે। પછી જુઓ તમને કીધું છે પ્રશ્ન આપે છે કે ચાબકા માટે તેમના પ્રાણીઓ એટલે કે કયા પ્રાણીઓ ઘેટા અને બકરા એ તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે, શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી, કોઈ પ્રાણી તમે પાળ્યું હોય તો એ પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે હવે પ્રશ્ન આપ્યો છે તો જુઓ કે ઘણા લોકો આપણે જોઈએ તો કૂતરો પાળવાનો શોખ હોય છે અને એ કૂતરો જ્યારે પાળીએ છીએ તો કૂતરો પણ એક વફાદાર પ્રાણી તરીકે આપણને ઘણી રીતે મદદ કરતો હોય છે। તો જ્યારે આ કૂતરો આપણે પાડીએ છીએ તો કૂતરો જે છે એ કૂતરો અજાણી વ્યક્તિને જોઈને ભસે છે અને આપણા ઘરની ખેતરની વાડીની રખેવાળી કરે છે। પછી જ્યારે કોઈ ચોર કે અજાણી વ્યક્તિ ઘરમાં આવતા હોય તો કૂતરો તેને ભસે અને આપણને તેની જાણકારી આપે છે, તો અને એ રીતે આપણે એ પ્રાણી વિશે તમારે લખવાનું છે, તમારે તેના વિશે લખવા કે તમે હું એ પ્રાણી મને ખૂબ જ ગમે છે, હું એને ફરવા લઈ જાઉં છું, એની દેખરેખ રાખું છું અને એ આ પ્રાણી જે છે એ અમારું રક્ષણ પણ કરે છે, ના પણ આમ તે અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે। પછી બળદ વિશે લખવું હોય તો બળદ વિશે પણ તમે લખી શકો છો કે બળદ જે છે એ બળદ એ ખેડૂત તરીકે ખેડૂતને ખેતી કામમાં ઉપયોગી થાય છે, બળદ જે છે એ ખેતર ખેડવામાં બળદગાડું ખેંચવામાં ખેડૂતને ખૂબ જ મદદરૂપ થાય છે, તો આ રીતે ઉપયોગી પ્રાણી વિશે આપણે લખી દેવાનું છે। પછી તમને કીધું છે બીજું કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે
પાંચ ઉદાહરણ આપો. તો અહીંયા આપણે પાંચ પ્રાણીઓના ઉદાહરણ લખવાના છે. તો જુદા જુદા પ્રાણીઓ જે છે એ જુદા જુદા પ્રાણીઓ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી હોય છે અને અનેક રીતે આપણા જીવન સાથે સંકળાયેલા છે. તો તેમાં આપણે જોઈએ તો પહેલું કૂતરાની જ વાત કરીએ તો કૂતરો જે છે એ કૂતરો આપણે પાલતુ પ્રાણી છે, આપણે એને પાળી શકીએ છીએ અને એ કૂતરો જે છે એ માણસનો સૌથી વફાદાર પ્રાણી છે અને તે આપણા ઘર ખેતર અને વાડીની રખેવાળી કરે છે. પછી બીજા પ્રાણી તરીકે આપણે લખીએ તો કે ગાય. તો ગાય જે છે એ ગાય આપણને દૂધ આપે છે અને ગાય આપણને ગાયનું જે છાણ જે છે એ ગાયના છાણમાંથી આપણને ખાતર મળે છે અને ગાય જે છે એ ગાયનું ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ છે. એટલે ગાય માતા તરીકે પૂજાય છે એટલે ધાર્મિક રીતે તેનું ખૂબ જ મહત્ત્વ છે. તો આ રીતે ગાય વિશે પણ આપણે લખી શકીએ છીએ. પછી આપણે ભેંસ વિશે લખીએ તો ભેંસ જે છે એ ભેંસ પણ મનુષ્યને ખોરાક તરીકે દૂધ આપે છે. એટલે મનુષ્યનો જે ખોરાક તરીકેનો મહત્ત્વનો સ્ત્રોત જે છે એ મહત્ત્વનો સ્ત્રોત દૂધ એ ભેંસ આપે છે અને ભેંસ એ દૂધમાંથી આપણે દૂધમાંથી દહીં છાશ માખણ ઘી વગેરે બનાવીએ છીએ એટલે આપણને એ ભેંસના દૂધમાંથી બધું પ્રાપ્ત થાય છે. પછી આપણે જોઈએ તો બળદની વાત કરીએ બરાબર. ચોથા નંબરમાં આપણે બળદની વાત કરીએ તો બળદ જે છે એ બળદ ખેડૂતને ખેતર ખેડવામાં ઉપયોગી છે. પછી જ્યારે ખેતરમાંથી બધો સામાન ખેડૂતના ઘરે લેચવાનો હોય કે બજારમાં વેચવા માટે લેચવાનું હોય તો બળદને એ ગાડા સાથે જોડી દે છે એટલે બળદગાડું ખેંચવામાં પણ બળદ ઉપયોગી પ્રાણી છે. પછી કેટલીક જગ્યાએ આપણે જોઈએ કે બળદ જે છે એ બળદ કૂવામાંથી પાણી ખેંચવા માટે પણ ઉપયોગી થાય છે. આ રીતે બળદ ઘણી બધી જગ્યાએ ઉપયોગી પ્રાણી છે. પછી આપણે છેલ્લે લઈએ તો ઘેટું. તો ઘેટું જે છે એ ઘેટાના વાળ જે છે એ ઘેટાના વાળમાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે એટલે ઘેટું આપણને ઊન આપે છે અને એ ઘેટાના વાળ એ ગરમ ઊનમાંથી આપણે ઠંડીમાં ગરમી મેળવવા માટે અને ઠંડીમાં ગરમી શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે આ સ્વેટર જે છે સ્વેટર શાલ કાન ટોપી જેવા જે ગરમ કપડાં પહેરે છે એ ગરમ કપડાં એ ઘેટાના ઊનમાંથી જ બનતા હોય છે. તો આ રીતે ઘેટું આપણને ઊન આપીને મદદ કરે છે. તો આ રીતે આવા પાંચ પ્રાણીઓના ઉદાહરણો આપણે લખી દેવાના છે. પછી ત્રીજું છે, શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. તો આપણે જોઈએ કે ઘેટા અને બકરા જે છે એ ઘેટા અને બકરાને પણ તેમની પોતાની રૂવાટીની જરૂર પડતી હોય છે બરાબર. કે તેમને પણ જ્યારે ખૂબ જ ઊંચાઈ જેવા સ્થળો પર હોય અને ખૂબ શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે આ ઠંડી સમયે ઘેટા અને બકરાને તેમની ચામડી જે રૂવાટી જે છે એ રૂવાટી જ ગરમી પૂરી પાડે છે અને એ તેમની ચામડી પર જે રૂવાટી હોય છે એ રૂવાટીથી તેમને ઠંડી સમયે રક્ષણ મળે છે. તેથી આપણે કહી શકીએ કે ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે. શાના માટે? તો કે ઠંડી સમયે રક્ષણ મેળવવા માટે. પછી તમને કીધું છે કે શોધી કાઢોમાં પ્રશ્ન આપ્યો છે કે તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે બરાબર. હમણાં જ આપણે જોયું કે ચાંગથાંગ જે છે એ ચાંગથાંગમાં આપણે જોયું કે 0° કરતાં પણ ઘણું જ નીચું તાપમાન જતું રહે છે બરાબર. એ આપણે પુસ્તકમાં વાંચ્યું. હવે જુઓ કે ટીવી જ્યારે આપણે જોઈએ છીએ ટેલિવિઝન, એ ટેલિવિઝનમાં કેટલાક સમાચાર આવતા હોય છે. તો ટીવીમાં આવતા સમાચારમાં ભારતના જે શહેરો જે છે એ ભારતના શહેરો અથવા બહારના દેશો, ભારતની બહારના જે દેશો છે એ બહારના દેશો જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય તે શોધો. તેને આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ કે આપણા ભારત દેશની પહેલાં વાત કરીએ તો આપણા ભારતના જે શહેરો છે એ ભારતના શહેરોમાં આપણે જોઈએ તો શિમલા છે બરાબર. શિમલા, મનાલી, શ્રીનગર, લદાખ બરાબર. શિમલા, મનાલી, શ્રીનગર, લદાખ અને પછી રોહતાંગ પાસ અને લેહ, આ જે શહેરો જે છે એ શહેરોની અંદર આપણે જે તાપમાન જે છે એ તાપમાન બરાબર એ તાપમાન જે છે એ 0°C કરતાં નીચું જતું રહે છે બરાબર. તો કયા કયા શહેરો જે છે એ શહેરોને આપણે નામ લખી દઈશું અહીંયા. તો પહેલાં લખીશું શિમલા, મનાલી, શ્રીનગર, લદાખ,
શ્રીનગર, લદ્દાખ, પછી લેહ અને રોહતાંગ પાસ. આ શહેરોમાં તાપમાન 0°C કરતાં નીચું જતું રહે છે. હવે ભારત બહારના દેશોની વાત કીધી છે કે જો અથવા બહારના દેશો કે જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય, તો બહારના દેશોની વાત કરીએ તો આપણે ટોરન્ટો જે કેનેડામાં આવેલું જે છે એ ટોરન્ટો, ન્યૂયોર્ક, શિકાગો, અલાસ્કા, નોર્વે અને સ્વિટરલેન્ડ જેવા જે દેશ છે એ દેશોની અંદર શિયાળામાં પણ તાપમાન 0°C કરતાં તાપમાન 0°C કરતાં નીચું જતું રહે છે. બરાબર. હવે આપણે જોઈએ કે આ આ જે દેશો જે છે જે આ તાપમાન 0°C કરતાં નીચું જતું રહે છે ને, આપણા દેશના જે શહેરો જે છે એ શહેરો જે છે એ તમે કયા મહિનામાં આ શહેરોને જોવાની ઈચ્છા રાખો છો? બરાબર. આવું જોવાની ઈચ્છા રાખો તો આપણે જોઈએ કે ખાસ કરીને આપણે જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે, ત્યારે જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં આ જોવાની આ જે તાપમાન 0°C કરતાં નીચું જતું રહે છે તે આપણે જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં જોવાની ઈચ્છા રાખીએ છીએ. હવે આપણે જોઈએ આગળ તો કે શ્રી હવે ગૌરવ જાની જે છે એ ગૌરવ જાની તેમની મોટરસાઇકલ લોન્ડર લઈને તેઓ શ્રીનગર તરફ જઈ રહ્યા છે. બરાબર. હવે લેહ તો એમણે જોઈ લીધું, લેહનું બધું અનુમાન કર્યું, લેહના મકાનો પણ એમણે જોયા કે લાકડાના ઢળવાળા જેવા મકાનો હતા, તળિયું બી લાકડાનું હતું. બરાબર. દિવાલો જે છે એ દિવાલો લેહની અંદર જે દિવાલો હતી એ દિવાલો પથ્થરો કાપી અને એકની એક ઉપર પથ્થરો ગોઠવી અને એ પથ્થરો ઉપર તેમણે કાદવ લગાવી, કાદવ અને ચૂનો બંને ભેગું કરી એનું સ્તર બનાવી અને દિવાલો લીપીને દિવાલો બનાવેલી હતી. આ બધું જ તેમણે જોયું અને હવે તેઓ આગળ શ્રીનગર તરફ જાય છે. તેઓ કહે છે કે મેં થોડા દિવસ જે છે એ થોડા દિવસો ચાપકા જાતિના લોકો સાથે વિતાવ્યા હતા, પછી એ પરંતુ દુર્ભાગ્ય હવે મારે કહે છે આગળ વધવાનું છે અને આગળ જવાનો સમય આવી ગયો હોવાથી મારે પાછા ફરવા માટે ફરવાની સફર જે છે એ સફર અને દુનિયાના જે આ ખાસ પ્રકારના જે જોવાલાયક જે સ્થળો જે છે એ ખાસ પ્રકારના ભાગથી હવે મારે દૂર જવું પડશે. એટલે કહે છે કે હવે પાછું આ બધો જ ભાગ છોડી અને મારે પાછું મુંબઈ શહેરો તરફ પ્રયાણ કરવું પડશે અને જે દુનિયા જે છે એ તદ્દન જુદી જ દુનિયામાં મારે પાછા ફરવાનું છે જે તેમને ગમતું નથી. આ વખતે તેમણે લેહ જે છે એ લેહથી જુદો રસ્તો લીધો હતો અને એ લેહથી જુદો રસ્તો જે છે એ રસ્તો શ્રીનગર જે છે એ શ્રીનગર તરફ જવા માટેનો જે રસ્તો છે એ કારગિલ પર થઈને જતો રસ્તો છે. તે ગૌરવ જાની પહેલાં કારગિલ જાય છે અને કારગિલ પર થઈને જતા રસ્તા પરથી કારગિલ પર જઈને થઈને જતો જે રસ્તો છે ત્યાંથી તેઓ શ્રીનગર તરફ જાય છે. હવે બીજી તેમણે જોયું કે બીજી ઘણી બધી જે અદ્ભુત ઇમારતો છે એ અદ્ભુત ઇમારતો અને જુદા જુદા જે ઘર જે છે એ ઘર પણ તેમણે કારગિલ તરફથી જ્યારે જતા હતા ત્યારે શ્રીનગર તરફ રસ્તામાં તો બધા ઘરો જોયા. હવે તેઓ શ્રીનગર જે પહોંચી ગયા છે તો શ્રીનગરમાં થોડા દિવસ તેઓ ત્યાં રહેવાના છે અને શ્રીનગરમાં રહી અને પછી તેમણે જોયું કે ત્યાંના ઘર જે છે એ ઘર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે શ્રીનગરના જે ઘરો જે છે એ થોડાક ઘરો પર્વતો ઉપર, થોડાક ઘરો પાણીમાં છે. બરાબર. એટલે કેટલાક પર્વતો પર, કેટલાક પાણીમાં છે. તો તેમણે આ બધા જ ઘરોના ઘણા બધા ફોટા પણ લીધા છે. આ જે ફોટાઓ જે છે એ ફોટાઓનો એક આલ્બમ બનાવ્યો છે. આ આલ્બમ તમને પાન નંબર 128 ઉપર બતાવવામાં આવ્યો છે કે કેવી રીતે પર્વતો ઉપર અને પાણીમાં જુદા જુદા પ્રકારના ઘર છે અને એ ઘરની વિશેષતાઓ પણ કેવી અલગ અલગ પ્રકારની છે તે પાન નંબર 128 પર ચિત્ર જે ફોટોનો આલ્બમ જે આપ્યો છે એ આલ્બમમાં એ બધા જુદા જુદા ઘરોના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. બરાબર. તો હવે આપણે બીજું આ જે શ્રીનગર તરફની વાત છે એ આવતા દાસમાં જોઈશું. આજે આટલું જ. બરાબર. થેન્ક યુ.